નમસ્તે મિત્રો, ગઈ વખતે આ સમય દરમિયાન લોકડાઉનનો સમય હતો અને એ સમયનો સામનો આપણે પહેલી વાર કર્યો, પણ એ પહેલી વારના સામના માટે પણ આપણે એવી તૈયારી કરી કે એ સમય ક્યાં ગયો ખબર જ ના પડી. ઓનલાઈન, વંદે ગુજરાત, ડીડી, પણ એની સાથે સાથે માત્ર ભણવાનું, સ્ક્રીન ઉપર બેસી રહેવાનું, તો લાંબા સમય સુધી સ્વાભાવિક રીતે જ થોડો ચેન્જ જોઈએ. આપણો સ્વભાવ છે, માણસનો સ્વભાવ છે, એટલા માટે તો આપણને શાળામાં પીરિયડ, એક પીરિયડ પછી બીજા વિષયનો પીરિયડ આવે, મતલબ કે ચેન્જ થયો ને, એકનો એક વિષય આપણે આખો દિવસ ભણતા નથી. ઓનલાઈન શિક્ષણમાં પણ જે આપણને ભૂતકાળમાં ક્યારેય તે અનુભવ નહોતો, તમને ભણાવનાર શિક્ષકને પણ અનુભવ નહોતો, સમાજમાં કોઈને અનુભવ નહોતો, પણ ભગવાને આપણને એક એડજસ્ટમેન્ટ સેન્સ આપી છે. કોઈ પણ નવી પરિસ્થિતિ ઊભી થાય તો એમાં આપણી જાતને આપણે ગોઠવી દેતા હોઈએ છીએ. એટલે આખો દિવસ 24 કલાક ઘરે અને શિક્ષણ કાર્ય જે આપણે ભૂતકાળમાં ક્યારેય આવી રીતે સાથે રહેવાનો અનુભવ જ નહોતો, એવા સમયમાં માનસિક તણાવ, એની સમસ્યા, એ બધું સહજ ભાવે તો જીસીઆરટીને હું અભિનંદન આપું કે એ વખતે એમની ટીમે આખા દેશમાં પરિવારનો માળો સલામત અને હુંફાળો. મિત્રો, આ એક એક શબ્દમાં તાકાત છે, અર્થ છે. પરિવાર એને માળો કીધો, બધા સાથે રહે, જેમ પક્ષીઓનો માળો હોય છે એમ આપણો પરિવારનો માળો. એમાંથી આપણને સલામતી અને હૂંફનો ભાવ, એનો ઉદ્દેશ એ કે સાથે રહેનાર વિદ્યાર્થી, મા બાપ, એનો માનસિક તણાવ ઓછો થાય. તમે જુઓ કે લગભગ નવી વાત જેમાં તમને સાંભળવામાં રસ પડે, એની ચર્ચામાં રસ પડે, ચેન્જ મળ્યો ને, અને એનાથી આપણો માનસિક તણાવ ઓછો થાય. મિત્રો, આ કાર્યક્રમ 51 દિવસ સુધી ચાલ્યો, જેની નોંધ મિત્રો કેન્દ્રીય મંત્રીએ પણ લીધી, આપણા બધા માટે ગૌરવની વાત છે. તો પરિવારનો માળો સલામત અને હુંફાળો આ કાર્યક્રમની સફળતા જોઈને એના અનુભવના આધારે કંઈક નાનો મોટો ફેરફાર કરીને, કંઈક નવું ઉમેરીને 10મી તારીખથી આપણે એ કાર્યક્રમ પાછો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકારે પણ મારું ગામ કોરોના મુક્ત ગામ એક નવો કાર્યક્રમ હાથ ઉપર લીધો છે. મિત્રો, એમાં મારે તમારે કામ કરવાનું છે. આપણો સરકારનો કાર્યક્રમ છે, સમાજનો કાર્યક્રમ છે, મને અનુભવ છે. છેલ્લા 3-4 વર્ષથી ઇનોવેશન એન્ડ ટીચિંગ તમે સૌ કેટલું સુંદર કામ કર્યું. આપણે આણંદ જિલ્લામાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં, એનો મતલબ શું થયો?
કે યુ કેન, યુ આર ઓલ્સો એન ઇનોવેટિવ ટીચર. મિત્રો, આપણે બધા સામૂહિક પ્રયત્ન કરીને મહાવરો પણ જળવાઈ રહે, સાતત્ય પણ જળવાઈ રહે. આ બધા સંજોગોમાં હું મારી જાતને આમાં ઇન્વોલ્વ કરું, મારો આખો પરિવાર, મારો આખો પરિવાર કે સાહેબ હું શું કરી શકું, કે હું બસ ઘરે આરામ કરી શકું એવું નહીં. ચાર પાંચ શિક્ષકો ભેગા થઈને કંઈક ઇનોવેટિવ આઈડિયા કરી ન કરી શકાય? આના કોઈ જીઆર નથી, સરકારના આદેશ નથી, આ તો અંદરથી આવે. અને એના માટે કેટલી મહેનત કરવી પડે, કેટલું મથવું પડે, ત્યારે આ મટીરિયલ તૈયાર થતું હોય છે. એટલે કેટલીક વાર જીઆર અને સરકારના આદેશ સિવાય જે કામ થાય ને એનું મહત્વ વધી જતું હોય છે. અને એમાં તમે જોજો કે તૈયાર કરનારનો વ્યક્તિ વિકાસ થાય, અનુભવ થાય, અને હેમખેમ આપણે આમાંથી બહાર નીકળી જઈએ એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે ફરીવાર પરિવારનો માળો, હૂંફાળો અને સલામત.